મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે અરવલ્લી જિલ્લામાંથી. અરવલ્લી જિલ્લાના સાકરિયા ગામ નજીક અમલાઈ રોડ પર ઘરના પતરા તીવ્ર ગતિથી આવેલા વાવાઝોડાને કારણે ઉડી ગયા છે. ભારે વાવાઝોડાએ ઘરના પતરા તો ઉડાડ્યા, પરંતુ આ પતરા ઉડીને ભારે વીજ લાઇન પર અથડાયા છે. પતરા ઉડ્યા અને વીજ લાઇન પર અથડાયા, જેના કારણે ભડકો થયો. ઘરના સભ્યોમાં ભય વ્યાપી ગયો. આ પતરા ઉડીને 25 ફૂટ દૂર મંદિરને અથડાયા છે. ઉલ્લેખનીય છે કે ઘર ઉપરથી 66 કેવીની લાઇન પસાર થાય છે, જેના કારણે ઘરની અંદર રહેતા લોકોમાં ભારે ભય જોવા મળી રહ્યો છે. આ વીજ લાઇનને હટાવવા માટે અને સલામતી લાવવા માટે મુખ્ય વીજ ઓફિસમાં જાણ પણ કરી છે. હાલ તો આ ઘટનામાં કોઈ જાનહાની સર્જાઈ નથી, પરંતુ 66 કેવીની લાઇન કે જે ઘરની ઉપરથી પસાર થાય છે તે ખૂબ જ જોખમરૂપ સાબિત થઈ શકે છે. હું ગામ સાકરિયા રાવત રમેશભાઈ કાંતિભાઈ રાવત છું. હું તાલુકો મોડાસા જિલ્લો અરવલ્લી. હું સર્વિસ નંબર 271 ખાતા નંબર 490 જમીનમાં મારું કાચું મકાન હતું સાહેબ. અને તો અગાડી ઘરના રાતે વાવાઝોડાથી વાવાઝોડું આવ્યું, મારા ઘર અગાડી 66 કેવી લાઇન જાય છે. એનો પતરો અથડાતો ખતરનાક ભડાકા અને ભડકા થયા. અને મારા ઘરના 10 સભ્યો છે અને 25 જેવા દોઢ છે, પણ કોઈ નુકસાન થયેલ નથી. માત્ર હું આ જાણ કરું છું, માત્ર તમારાથી જે થતી કાર્યવાહી રીતે તમારી રીતે સેફટી સગવડ કરી આલવા મહેરબાની સાહેબ. પતરો કેટલા ફૂટ ઉડ્યો? પતરો ઘરથી તે 25 ફૂટ દૂર ઉડી અને તાર ન થયા સાહેબ. તાર ન થઈને ભૂઈ પડ્યો અને ભડાકાને એવો અવાજ આવ્યો, ખતરનાક ભડકા થયા સાહેબ. બરાબર 25-30 ફૂટની અંદર જઈને પડી ગયો પતરો. તો આ માટે ગમે તે તમે ઘટના સ્થળે આવી તપાસ કરી જે તે કાર્યવાહી કરવી હોય અને એની કોઈ સગવડ થાય એવી મહેરબાની સાહેબ. તો સાથે સમાચાર મળી રહ્યા છે મોડાસાના સાકરિયા ગામે ભારે વાવાઝોડાને કારણે લીમડાનું મહાકાય વૃક્ષ ધરાશાયી થયું છે. ગત રાત્રિએ વાવાઝોડું આવ્યું હતું. ધરાશાયી વૃક્ષ થતાં કોર્ટની દિવાલ અને બાઇક વૃક્ષ નીચે દટાયા. ઉલ્લેખનીય છે કે બાઇક અને કોર્ટ પર લીમડાના ઝાડ નીચે દબાયા છે, પરંતુ ઝાડ મકાન પર નથી પડ્યું, જેના કારણે મકાનનો બચાવ થયો છે. હા, મારું નામ પીએ બારોટ છે. હું સાકરિયાનો વતની છું, અપંગ છું. અને રાતે વાવાઝોડું આવવાથી જોરદાર વાવાઝોડું આવવાથી મને નુકસાન થયું છે. મારા મોટરસાઇકલ પણ નીચે દટાઈ ગયું છે લીમડાથી, અને મારા ચણેલા કોટને પણ નુકસાન થયું છે. તો મને ઓછામાં ઓછું 25,000નું નુકસાન થયું.